ભુજની એક ઈ આવાસ સંસ્થાના ઉપક્રમે ભુજની મેન્ટલ હોસ્પિટલમાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સ્વર્ગીય રાજદીપ સિંહ એન જાડેજાની યાદમાં જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી જાડેજા પ્રબોધભાઈ મુનવર રાજેન્દ્રસિંહ જાડેજા, મુંબઈથી આવેલા શ્રી નાનજીભાઈ શેઠ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે સ્વર્ગીય રાજદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, ખાસ કરીને એમની યાદમાં આજે અહીં ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝાકીભાઈએ ફોન કરીને જાણ કરેલી હતી કે આવી રીતના અમે આયોજન કરી છે, તો આપણા તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે મારા મોટાભાઈ શ્રી સ્વર્ગીય રાજદીપસિંહ નરેન્દ્રસિંહ જાડેજા હસ્તક આપણે અહીં ભોજન રાખી અને આજે કુલપતિશ્રી અને ભુજની જુદી જુદી સંસ્થાઓ, હિન્દુ મુસ્લિમ એકતા મંચ ખાસ કરીને અહીં આવી અને અવારને અવાર આવો ભોજનનું અહીંયા આયોજન કરતા હોય છે અને આજે ઈદ નિમિત્તે પણ અહીં આવું જ ભોજનનું આયોજન કરેલ છે. આજે આપણે બહુ એક પવિત્ર મંદિરમાં, જેને કોઈ ઘરના પણ સાચવી શકતા નથી, એને આપણી આ હોસ્પિટલમાં ભગવાનના જેમ સાચવી રહ્યા છે અને આપણા બધા આગેવાનોએ, ખાસ કરીને કુલપતિએ પણ એમને જમાડ્યા, વિચાર કરો, એટલે એ બી પણ ભાગશાળી છે હું સમજો છું. ભલે કદાચ એ મગજને હિસાબે અસ્થિર છે, પણ આમ એનામાં બહુ શક્તિ છે, કારણ કે મારી પાસે તો 480 આવા લોકો છે અને અમે એને સમજીએ કે આ ભગવાનના રૂપ છે, એટલે ખાસ એને ધ્યાન રાખી અને સાથે સાથે એમને જમણવાર જમવાનું આપનાર ભાઈઓ પણ, દાન દેનારા ભાઈઓ પણ છે મારી સાથે, અને એમાં કાર્યક્રમ ભલે નાનો છે પણ મોટો કાર્યક્રમ કહેવાય, કે જેના માટે કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ એ બહુ મોટા છે, કે જેને કોઈ સાચવતું નથી એને ભગવાન સાચવે, આ ભગવાન સાચવી રહ્યા છે. એમાં આગેવાન બધા આવ્યા, આપણા અમારા બાપા આવ્યા, બધા આવ્યા, જાડેજા સાહેબ અમારા વિરોધ પક્ષના નેતા છે, તો સાથે શંભુભાઈના બધા અમારા પ્રમોદ થકી હું અહીંયા પહોંચ્યો છું. અહીંયા કાલે અમે આખા કચ્છમાં કાર્યક્રમ કર્યા, 7, આજે પણ 6-7 કાર્યક્રમ છે અને તમે બધાએ જે સહયોગ આપી રહ્યા છો સંસ્થાઓને, જે સાત્વિકતાથી સંસ્થા કામ કરતી હોય એને સહયોગ આપશો તો જેમ કુલપતિએ કીધું, પ્રેરણા મળે તો બીજાને પ્રેરણા કરવાનું મન થાય. એટલે તમને પણ કહું છું કે કોઈ પણ 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ, 8 વર્ષ, 900 જેને ભણવું છે અને જેને કોઈ સંભાળનારું નથી એવા કોઈ પણ હોય ને, તમે અમાને આંગળી ચીધવાનું પૂર્ણ કરજો. પ્રમોદભાઈ તો કરે જ છે, પણ આપણા પણ અહીંયા કચ્છમાં ઘણા જગ્યાએ સગવડો છે તો આપણે એને સંભાળી શકશું અને એ મોટો થશે તો એમાંથી કુલપતિ પણ બની શકશે, કલેક્ટર પણ બની શકશે. મારા અત્યારે 18 કલેક્ટર છે મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં પણ 2 કલેક્ટર છે મારા વિદ્યાર્થીઓ. તો આ બધું અશક્યનું શક્ય બને. કેમ બને? કે સ્વાર્થ વગર. આ કુલપતિ કચ્છના છે પણ આપણને એમ લાગે આપણા છે. ક્યારે કહેવાય કે આપણા કચ્છના છે એનું અમને અભિમાન છે. અમને મુંબઈમાં કચ્છી લોકો એમ કે, બીજી સમાજના, કે તમે વાગડ કાઢી નાખો, નહીં મરી જશું તો નહીં કાઢીએ, કારણ કે અમે વાગડમાંથી જન્મ્યા છીએ. એમ કુલપતિને કોઈ કે તમે અમે અમદાવાદના કુલપતિ બનાવી કચ્છ કાઢી નાખો તો નહીં કાઢી નાખે, એ નહીં કાઢે કોઈ, તો એનું અભિમાન હોવું જોઈએ અને અભિમાનની સાથે અમે રાત દિવસ કામ કરતા હોઈએ છીએ. કોઈને નમસ્કાર, ખોટા નમસ્કાર નહીં કરીએ. આમ તો ગરીબને પગે લાગીએ પણ ખોટા નમસ્કાર પૈસા હારું કે લાલચ માટે નહીં કરીએ અને ન કરતા આજે ઇજ્જતથી એટલું ઇજ્જત છે કે બિચારા અમે નીકળતા હોય રસ્તામાં તો મરાઠી લોકો પણ પગે લાગતા હોય છે. એનું કારણ હોય તો અમને નથી લાગતા, પણ આપણા બધામાં ભગવાન બેઠા છે અને અમારો એક સંદેશ છે કે કોઈ પણ સુખી થવું હોય તો સરસ્વતી વધારો. સરસ્વતી મોટી બેન છે લક્ષ્મી. આજે સરસ્વતી થકી આજ કુલપતિ બની ગયા. વિચાર કરો, આખા કચ્છના એક જ હોય કુલપતિ, કલેક્ટર પણ એક જ હોય, પોલીસ કમિશનર એક જ હોય અને સરસ્વતી મોટી બેન છે. સાથે સાથે ઘરને મંદિર બનાવો. મંદિરમાં જાઓ કે ન જવાય કાંઈ ફરક પડતી, આપ મસ્જિદમાં જવાય કે નહીં કાંઈ ફરક નથી પડતો. મંદિરને કેમ બનાવવાનું કહું કે ઘરમાં કોઈ વસની ન હોવી જોઈએ, બીડી સિગરેટ તમાકુ દારૂ આ ન હોય તો ભગવાન આપણે ઘરે આવે, અલ્લાહ આપણે ઘરે આવે. એટલે બચ્ચાઓને શિક્ષણ ભરપૂર આપો, એ જ મારો સંદેશ છે. ફરી ફરી આપ દરેકને અહીંયા આવ્યા છો, નાના કાર્યક્રમમાં મોટો કાર્યક્રમ તમે કરી બતાવ્યો એટલે તમને બધાને ધન્યવાદ. અમારા કુલપતિ 1 કલાક 1.5 કલાકથી અહીંયા બેઠા છે એમને બધા ધન્યવાદ ને બધા આગેવાનોને ધન્યવાદ. આજે ઈદે મુબારકના સાનિધ્યમાં જાહીરભાઈ, શંભુભાઈ, એ બધા મિત્રો, પ્રબોધભાઈને એમના માધ્યમથી ઘણા બધા સમયથી માનવતાની સેવાઓના કાર્યો થઈ રહ્યા છે. અવારનવાર એમના કાર્યક્રમોમાં હું જોતો હોઉં છું. આ ભાઈ ચાકીભાઈને, આહિરભાઈને, જહીરભાઈને, કાદરસાને, એ બધાના જે કામો હંમેશા માનવતા, સામાજિક એકતા, કચ્છિયત, સમરસતા, સંભાવ આને જ અનુલક્ષીને હોય છે. આવા પ્રકારના કાર્યક્રમોમાં આજે માનસિક દિવ્યાંગ લોકોને ભોજન પીરસવાના સમયે મુંબઈથી ખાસ કરીને નાનજીભાઈ શેઠ પધાર્યા છે,
કે એમને જાણીને એમના વિશે મને આજે એ આનંદ થયો કે એક માનવતા માટેનો યજ્ઞ લઈને બેઠેલા આવા મોટા કદના માણસનું આ સંસ્થામાં મને એમનો સંપર્ક થશે એવું ધ્યાને પણ નહોતું. પણ આજે જેમ કહીએ છીએ ને, કંઈક ઇષ્ટ કરવા નીકળો તો તમને કંઈક સિદ્ધિ મળે. આજની સિદ્ધિ આજે મારે અહીં ઉપસ્થિત થવાનું થયું એ માટે આયોજકોએ મને જે આમંત્રણ આપ્યું એમનો આભારી એટલા માટે છું કે નાનજીભાઈ જેવા શેઠના સંપર્કમાં આવ્યો કે જે હંમેશને માટે શિક્ષણને જ ધ્યાનમાં રાખીને સામાજિક ઉત્કર્ષ કેવી રીતે થાય અને એમનો જીવનસૂત્ર જાણીને મને આનંદ થયો કે મારી પાસે આઉટગોઈંગ જ છે, ઇનકમિંગ નથી. હું કોઈની પાસેથી દાન લેતો નથી, દઉં જ છું. જ્યાં દેવાનું હોય અહીંયા મને કહેજો. અને વાતે વાતે જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. હવે માત્ર ઈશ્વરને સાક્ષીએ રાખીને જ સમાજને જોતો હોય એવા વિરલ વ્યક્તિઓના સંપર્કથી આજે આ કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનું થયું. આયોજકોનો સૌનો આભાર માનું છું. અસ્તુ, નમસ્કાર.